તો વર્કશીટ સેલની બનેલી છે દરેક વર્કશીટ છે એમાં સેલ રો અને કોલમ આવેલા હોય છે આવી ઘણી બધી વર્કશીટથી વર્કબુક બને છે વર્કશીટથી તમને માહિતીનું આયોજન અને સરળતાથી કામ કરવામાં મદદ થાય છે વર્કશીટને તમે નામ આપી શકો છો એના કલર કરી શકો છો તેને ઉમેરી શકો છો એને ડિલીટ કરી શકો છો એની કોપી કરી શકો છો અને એને ખસેડી પણ શકો છો વર્કશીટને ગ્રુપ કરી શકીએ છીએ ગ્રુપ કરવાથી એક વર્કશીટમાં કરેલો ફેરફાર આપોઆપ બીજી વર્કશીટમાં થઈ જાય છે તેમજ તમે વર્કશીટનો કોઈ ચોક્કસ ભાગ જોવા માટે તેના રો અને કોલમને ફ્રીઝ કરી શકો છો જેથી કરી સ્ક્રોલ કરો ત્યારે એટલો ભાગ સ્થિર રહે છે બદલાઈ જતો નથી હવે આપણે વર્કશીટ વિશે માહિતી મેળવશું આપ જોઈ શકો છો કે આ વર્કબુક છે જેની અંદર ઘણી બધી શીટ્સ આવેલી છે દાખલા તરીકે મારે ફિલ્ડ સિરીઝને કલર કરવો છે તો હું રાઇટ ક્લિક કરી અને ટેબ કલરમાં જઈ અને કોઈ પણ કલર આપી શકું છું અત્યારે એ કલર દેખાતો નથી કારણ કે વર્કશીટ સિલેક્ટ છે જેવું તમે બીજી વર્કશીટમાં જશો એટલે એનો કલર સેટ થઈ જાય છે આ રીતે તમે ક્લિક લેફ્ટ ક્લિક પ્રેસ કરી અને વર્કશીટને ખસેડી શકો છો તેમજ આપણે એક અગત્યનું ફીચર્સ જોઈ લઈએ વર્કશીટનું દાખલા તરીકે આ એક સીટ છે એવી જ સીટ છે પરંતુ પહેલી સીટ જાન્યુઆરી મહિના માટે છે બીજી સીટ ફેબ્રુઆરી મહિના માટે છે ધારો કે જાન્યુઆરીમાં કોઈ વસ્તુનો ભાવ બદલાય છે તો એ આપોઆપ ફેબ્રુઆરીમાં એ જ વેલ્યુ આવી જોઈએ તો આવું કરવા માટે હું બંને સીટને સિલેક્ટ કરીશ પહેલી સીટ પર રહી અને કંટ્રોલ પ્રેસ કરી અને બીજી સીટ પહેલી સીટ પર રહેવાનું છે અને કંટ્રોલ પ્રેસ કરી અને બીજી સીટ સિલેક્ટ કરવાથી બંને ગ્રુપ બની જાય છે કંટ્રોલ સાથે લેફ્ટ પ્રે કી પ્રેસ કરવાની છે હવે હું અહીંયા પચાસના સો કરીશ તો બીજી સીટમાં આપોઆપ પચાસના સો થઈ જાય છે ત્યારે હું પાસઠ છે તેના સિત્તેર કરીશ તો પહેલી સીટમાં આપોઆપ સિત્તેર થઈ જાય છે અને જ્યારે તમારે જરૂર ના હોય ત્યારે રાઇટ ક્લિક કરી અને સીટને અનગ્રુપ પણ કરી શકો છો તમે કોઈ પણ સીટ ઉમેરી શકો છો સીટ ઉમેરવા માટે તમારે અંતમાં જઈ અને અહીંયા ક્લિક કરવાની છે માઉસ પોઈન્ટ તમે જોઈ શકો છો ત્યાં ક્લિક કરવાથી નવી સીટ ઉમેરાઈ જશે નવી સીટની જરૂર ના હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો ડિલીટ કરતી વખતે જો માહિતી દાખલ કરેલી હશે તો એક્સેલ તમને ડિલીટનું પૂછશે પણ જો જેમ કે આ સીટમાં માહિતી છે તો હું ડિલીટ કરીશ ત્યારે તમે એક્સેલ ડિલીટનું પૂછશે પણ જો ખાલી હશે તો એક્સેલ ડિલીટનું પૂછશે